વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતનો ગઢ જીતવા માટે 10મી મે રાહુલ ગાંધી, 11મી મે અરવિંદ કેજરીવાલ અને સંભવિત કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ નક્કી કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે આપણે આ રિપોર્ટમાં જાણવાનો પ્રયાસ કરીશું કે દિગ્ગજોના આટાફેરા હવે ગુજરાતમાં વધી ચૂક્યા છે, શું છે તેમના કાર્યક્રમો અને શું છે તેમનું આયોજન, ગુજરાતને લઈને શું છે રોડમેપ, એ તમામ પ્રકારની માહિતી સાથે આપને માહિતગાર કરાવીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। નેતાઓ અને કાર્યકર્તાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે આ ગઢ જીતવા માટે, ત્યારે હવે કેન્દ્રના નેતાઓના આટાફેરા પણ વધી ચૂક્યા છે ગુજરાતની ધરતી પર, અને એટલા માટે જ મોટી સંખ્યામાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જનસભાઓ ગજવવામાં આવી રહી છે। ત્યારે જોવાનું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે આ વિધાનસભાની ચૂંટણીમાં આ તમામ ફેક્ટર છે એ કેટલા ઇફેક્ટિવ થઈ શકે છે અને કયા મતદારો છે એ કોના તરફ વધારે ઝુકાવ દાખવી શકે છે। અરવિંદ કેજરીવાલ 11મી મેના રોજ રાજકોટમાં રહેશે। અરવિંદ કેજરીવાલ આ વખતે ગુજરાતના સૌરાષ્ટ્રનો પ્રવાસ કરવાના છે। રાજકોટના શાસ્ત્રી મેદાનમાં 11 મે સાંજે 5 વાગે કેજરીવાલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજકોટથી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર બ્યુગલ ફૂંકશે। કેજરીવાલની સભાને લઈને શાસ્ત્રી મેદાનમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલની હાજરીમાં કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીમાં પણ જોડાઈ શકે છે। રાહુલ ગાંધી 10મી મેના રોજ ગુજરાતમાં આવવાના છે। કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીના આગમનને પગલે કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે, જે સત્યાગ્રહ આગામી વિધાનસભાની ચૂંટણી સુધી ચાલુ રહેશે। દાહોદ ખાતે આગામી 10મી મેના રોજ કાર્યક્રમ યોજાનાર છે। આદિવાસી અધિકારી સત્યાગ્રહનો પ્રારંભ કરાવાશે। વધુમાં સભાનું સંબોધન કરી કોંગી કાર્યકરોમાં જોમજુસ્સો રાહુલ ગાંધી ભરશે। રાહુલ ગાંધી દાહોદ, પંચમહાલ, મહીસાગર સહિત 1.5 લાખ કાર્યકરોને સંબોધિત કરશે। આવતા અઠવાડિયામાં પીએમ મોદી રાજકોટ આવી શકે છે। ચાલુ માસમાં પીએમ મોદી સૌરાષ્ટ્રની મુલાકાત કરી શકે તેવી પણ સંભાવનાઓ છે। આવતા અઠવાડિયામાં પીએમ મોદી રાજકોટમાં પાટીદાર ગ્લોબલ હોસ્પિટલનું લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે। રાજકોટ નજીક આટકોટના કાર્યક્રમમાં હાજર રહેવાના સંકેત છે, કારણ કે કાર્યક્રમની વિગતો પીએમઓએ કલેક્ટર પાસેથી માંગી છે। જો પાટીદાર ગ્લોબલ હોસ્પિટલ વિશે વાત કરીએ તો 40 કરોડના ખર્ચે 200 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ થયું છે। પાટીદાર સમાજ ટ્રસ્ટ તરફથી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે। લોકાર્પણ પીએમ મોદીના હસ્તે થાય તે માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। તો આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, આપ આપના અભિપ્રાયો પણ કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો। નમસ્કાર।